1882માં મણિલાલે કાંતા નામની નાટ્યકૃતિ આપેલી, જે તેમની પહેલી સાહિત્યકૃતિ. જય શિખરી સુરપાળ ભુવડના ઐતિહાસિક વૃતાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાંદી, પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું કરુણ અંતવાળું પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ તેમનો પ્રયત્ન છે. સુરસેન કાંતાનું મધુર દાંપત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાંતા સુરસેનના ચિત્તા પ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક નિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસ નિષ્પત્તિને કારણે જ વસ્તુ સંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં રમણભાઈ નીલકંઠે કાંતાને છેક 1909 સુધીના ગુજરાતી નાટ્ય સાહિત્યમાં એક જ આશ્વાસન સ્થાન તરીકે બિરદાવ્યું છે. આત્મનિમજન 1959માં મણિલાલના આ કાવ્ય સંગ્રહમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ 55 કૃતિઓ છે. તેમની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા જોવા મળે છે, જેની નિખાલસ વાત તેમણે આત્મવૃતાંતમાં કરેલી છે. ગીતો અને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ ગગને આજ પ્રેમની ઝલક અને દગરસભર જેવા ગીતો તથા અમર આશા, કિસ્મત અને આ જામે ઇશ્કમાં જેવી ગઝલો એ ઉત્તમ રહી છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબુદ્ધ રચનાઓના મુખ્ય લક્ષણો છે. 1889માં લખેલું ગરીબાઈ કાવ્ય અને પૃથ્વી છંદનો પ્રયોગ, એમાં કોઈને ત્રિસીની કવિતાની આગાહી દેખાઈ આવે છે. તેમનું આત્મચરિત્ર આત્મવૃતાંત 1886ની આસપાસ મણિલાલ દ્વિવેદીએ 28 વર્ષની ઉંમરે કથારૂપે લખવાનું શરૂ કરેલું અને ત્યાર પછી તે ડાયરી રૂપે ચાલુ રહેલું. આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણા વર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ નિખાલસ ભાવે કરેલું આ સ્વાનુભવ કથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી થઈ પડે છે. ખરું જોતા આ આત્મવૃતાંતમાં લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મ પ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષ્ણાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારૂણ કથા છે. તેમાં તત્કાલીન સમાજ સ્થિતિનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે. એ રીતે આ પંડિત યુગ સાહિત્ય જગતની અંદર એક સીમાચિહ્નરૂપ એટલા માટે સાબિત થયેલો છે કે એની અંદર આવતા સ્તંભરૂપ સર્જકોએ પોતાનો અનન્ય એવો ફાળો આપેલો છે. એ જ રીતે ગાંધીયુગની જો આપણે વાત કરીએ તો ગાંધીયુગ એ વિજયરાજ વૈદ્ય અર્વાચીન યુગના ત્રણેય તબક્કાના સંદર્ભે યોગ્ય મૂલ્યાંકન કરતા કહે છે કે નર્મદ યુગે મુખ્યત્વે ફરતું જોયું, ગોવર્ધન યુગે ફરતું તેમ ઊંચું ને પાછું જોયું, તો મોહન યુગે સૌથી વધારે ફરતું જોયું, સીધું પણ જોયું પાછું, તો આ બંને નજરોને સંસ્કારવા જેવ જોયું ને ઊંચું જોયું, તો આ ત્રણેયના અવિરોધે જોવાયું એટલું જોયું. ગાંધીયુગના સર્જકોને સુધારક યુગ અને પંડિત યુગની પણ એટલો જ એને પોતાને લાભ મળે છે અને એ દ્વારા તેમણે ગાંધીયુગની અંદર પણ સીમાસ્તંભરૂપ એવી રીતે પોતે સાબિત થયેલા જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેને ગાંધીયુગ તરીકે ઓળખાવવામાં આવે છે તે સમયગાળો એટલે લગભગ 1915 રહીને 1947 સુધીનો સમયખંડને ગણી શકીએ. ભારતના પ્રજાજીવન તથા સાહિત્ય પર ઘટનાત્મક પ્રભાવ પડેલો છે. યુગ પુરુષ મહાત્મા ગાંધીનો
તેમના આગમન બાદ ભારતના પ્રજાજીવનનો જાણે નકશો જ બદલાઈ ગયો. તેમના વૈચારિક આંદોલનો અને પ્રયોગોએ હિન્દુસ્તાનમાં એક નવા જ યુગનું નિર્માણ કર્યું. આમ જનતાના સંપર્કમાં આવી ને આમ જનતાની વાણીમાં ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા. દેશની સ્વતંત્રતા માટે એમણે ગુજરાતને કાર્યક્ષેત્ર તરીકે અપનાવ્યું, તેથી એમના વિચારો, જીવનદર્શન અને આદર્શોની અસરકારક છાપ સમગ્ર ગુજરાતી સાહિત્ય ઉપર પ્રબળ રીતે પડતી જોવા મળે છે અને તે સમયના સાહિત્યકારોના સર્જનમાં તેમના વિચારો ઉત્તમ રીતે ઝીલાયેલા જોવા મળે છે. ગુજરાતી સાહિત્યની આ એક અપૂર્વ ઘટના ગણી શકાય. કવિ ઉમાશંકર જોશી કહે છે તેમ, દ્રઢાયુ ગોવર્ધનથી બની જે તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા, ગાંધી મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી. ગાંધીયુગના મહત્ત્વના લક્ષણની જો આપણે વાત કરીએ તો એના લક્ષણો સમાજના નીચલા થરના ઉપેક્ષિત લોકો તરફ સહાનુભૂતિપૂર્વક માનવતાવાદી વલણ, દલિત પ્રેમ, દિનજન વાત્સલ્યનો ભાવ, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્ધાર, સ્વદેશી દેશપ્રેમની ભાવના વગેરેનું નિરૂપણ થયેલું જોવા મળે છે. જીવન જેટલું જ વિશાળ ફલક સાહિત્યનું પણ જોવા મળે છે. વિશ્વ બંધુત્વ, વિશ્વ શાંતિ જેવા ઉદાર દિલના ભાવ પણ એની અંદર વ્યક્ત થયેલા જોવા મળે છે. આદર્શ પ્રિયતાને સ્થાને નકર વાસ્તવિકતા, સાહિત્યમાં વિષયની વિસ્તાર અને વિષયોનું વૈવિધ્ય, તુચ્છમાં તુચ્છ વિષય પણ સાહિત્યમાં નિરૂપણ પામી શકે છે. ઉપેક્ષિત માનવો પણ સાહિત્યની પાત્ર સૃષ્ટિમાં પ્રવેશી રહે તેવી સ્થિતિ સર્જાય, તેથી પ્રજાને રચાતા સાહિત્યમાં આત્મીયતાનો સ્પર્શ થયેલો જોવા મળે છે. તેમણે ગાંધીયુગીન સાહિત્યની અંદર પણ નિમ્નમાં નિમ્ન કક્ષાના પાત્રનો પણ એની અંદર પ્રયોગ થયેલો આપણે જોવા મળે છે. એ પાત્રનું પણ ગાંધી સાહિત્યની અંદર અપૂર્વ પ્રકારનું સ્થાન એ રીતે દ્રષ્ટિગોચર થયા વિના રહેતું નથી. ભાષાની ભભક અને અલંકાર મોહ ઘણા ઓસરી ગયેલા જોવા મળે છે. એકદમ સાદી સીધી અને સરળ ભાષાની અંદર ગાંધીયુગીનના સર્જકોએ સુંદર મજાની વાત કરી છે કે જે કોશિયા સુધી પણ તેમની પોતાની સાહિત્યકૃતિ પહોંચી શકે એવી જ ભાષાની અંદર તેમણે વાત કરેલી જોવા મળે છે. એટલે જ તેની અંદર ભાષાની ભભક કે અલંકારનો મોહ એની અંદર જોવા મળતો નથી. સામાન્યમાં સામાન્ય જનતા પણ સમજી શકે તેવી ભાષામાં સાહિત્યનું સર્જન થવા લાગ્યું. સાદી, સરળ છતાં અર્થપૂર્ણ ભાષા એ ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ ક્ષમતા અને તેજ વધેલા જોવા મળે છે. નવીન કવિતાનો ઉદ્ભવ થયો, નવલિકા સ્વરૂપ ક્ષમતાપૂર્વક ખેડાવા લાગ્યું અને નવલકથા લેખનની નૂતન પદ્ધતિનો વિકાસ શરૂ થયો. એકાંકી નાટ્ય સ્વરૂપ વિકસ્યું અને લલિત નિબંધનું સર્જન આરંભાયું. આમ ઉપરોક્ત લક્ષણોના આધારે આપણે એટલું કહી શકીએ કે આ યુગમાં જે સાહિત્યકારોએ પ્રદાન કરીને સમાજ પર પ્રભાવ પાડ્યો છે તેમને અહીં સીમાસ્તંભ ગણવાનો હેતુ એમ આપણે કહી શકીએ. ગાંધીજી વિશે જો વાત કરીએ તો ગાંધીજીની સાહિત્ય પર કેવા પ્રકારની અસર છે? તેમના વિચારો સમાજ, ધર્મ, શિક્ષણ, રાજકારણ, સાહિત્ય એમ તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવે છે. ગાંધીજીએ એ જ પોતાના લખાણોમાં જીવનને એક અખંડ સ્વરૂપમાં અને વ્યાપક દ્રષ્ટિએ જોવાની સમજ આપી. સત્યની ઉપાસના તેમના જીવન અને સાહિત્યમાં અખંડપણે સાતત્યનો અનુભવ કરાવે છે. આમ જનતા ઉપરાંત સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ગાંધીજીના પ્રવચનો, લખાણોનો ઊંડો પ્રભાવ પડ્યો જોવા મળે છે. ગાંધીજીએ નવજીવન અને હરિજન બંધુ પત્રોમાં વિવિધ વિષયો પર જે લખાણો લખ્યા તેથી પ્રેરાઈને કાકા સાહેબ કાલેલકર, કિશોરલાલ મસરુવાળા, મહાદેવ દેસાઈ, સ્વામી આનંદ,
નરહરિ પરીખ જેવા લેખકોને જીવનલક્ષી સાહિત્ય લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ઉમાશંકર જોશી સુંદરમની કાવ્ય રચનાઓમાં ગાંધીજીની દલિતો પીડિતો પ્રત્યેની સહાનુભૂતિ, વિશ્વ શાંતિની ભાવના, માનવ પ્રેમ તેમજ ગ્રામ્ય જીવન પ્રત્યેનો અભિગમ કાળરૂપ પામીને જોવા મળે છે. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં સમાજના તરછોડાયેલા વર્ગના પાત્રો અને ગ્રામજીવનનું નિરૂપણ જોવા મળે છે. તો રવ દેસાઈની દિવ્ય ચક્ષુ નવલકથામાં અહિંસાની, ગ્રામલક્ષ્મીમાં ગ્રામજીવન પ્રત્યેની અભિમુખતા અને ભારેલો અગ્નિમાં સ્વતંત્ર માટેની ક્રાંતિ વિશેનું નિરૂપણ થયેલું જોવા મળે છે. તે જ રીતે ઝવેરચંદ મેઘાણી, સ્નેહરશ્મિ જેવા કેટલાય સાહિત્યકારોની રચનાઓમાં ગાંધી વિચાર અને ગાંધીજી ખુદ વિષય તરીકે સર્જનાત્મક રૂપે પ્રગટ થયા છે. આમ ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીની સર્વતોમુખી અસર થઈ છે. એ દ્રષ્ટિએ ગાંધીજી સમગ્ર ગાંધીયુગ અને અર્વાચીન યુગના અગ્રણીય સીમાસ્તંભ બની રહે છે. સાહિત્યકાર તરીકે ગાંધીજીએ જીવનભર જે ચિંતન કર્યું તે ગ્રંથ સ્વરૂપે જોતા તેમણે સહેજે નોંધપાત્ર ગદ્યકાર તરીકે ઓળખી શકાય. જોકે તેમણે સાહિત્ય સર્જન માટે કોઈ સભાન પ્રયત્નો કર્યા ન હતા, છતાં તેમના લખાણોમાં કવિ ચેતનાનો સ્પર્શ અનુભવ્યા વગર રહેતો નથી. શીલ તેવી શૈલી આ ઉક્તિ ગાંધીજીના સંદર્ભમાં વધુ સત્ય સાબિત બની રહી છે. કોષ હાંકનાર પણ સમજી શકે તેવી ભાષા પ્રયોજવાનો તેમનો આગ્રહ હતો. હૃદયમાંથી જે આવે છે તે કહું છું, ઓપ ચઢાવ્યા વિના કહું છું, એમ તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના 12મા સંમેલનના પ્રમુખ પદેથી ઉચ્ચારેલા શબ્દો છે જે ચરિતાર્થ થતા જોવા મળે છે. સમાજના છેવાડાનો માનવી પણ સમજી શકે એવી સરળ અને નિરાડંબર ભરી તેની અસરકારક ભાષા તેમના લખાણોમાં દ્રષ્ટિગોચર થયા વગર રહેતી નથી. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ સર્જકો અને તેમનું થયેલા સર્જન વિશે બહુ જ અલ્પ રીતે મેં આપની સમક્ષ આ વાત કરી છે. જે કાંઈ થોડી ઘણી જો ક્ષતિ રહી ગઈ હોય તો હું આપની પાસે ક્ષમા યાચના અર્જું છું. નમસ્કાર. વિશ્વ સમસ્તને વ્યાપી રહેવા પ્રેમ સ્વરૂપ દિલ દરિયો દે, અતાગ જળ ઊંડાણો જેના અખંડ એ ઘુગવાટા દે. જેને પોતાના જીવનમાં શિક્ષણને વ્યવસાય તરીકે સ્વીકાર્યો, એ વ્યવસાય ન રહેતા સેવા સ્વરૂપે પરિવર્ત્યો અને એ સેવા ભાવ આજ સુધી જીવંત રહ્યો. પરિણામ સ્વરૂપ અનુપમાએ એમના શિક્ષકત્વને ઉજાગર કરવામાં જે કંઈ પણ સાહિત્ય યાત્રા કરી એ સાહિત્ય યાત્રાનો કેટલોક નિચોડ એક વિષય તરીકે આપની વચ્ચે વહેતો મૂક્યો. અનુપમા, આપના માટે આભારની લાગણી વ્યક્ત કરું છું અને જતા જતા એવું જાણવા પણ માગું છું કે તમારા આખા આ વ્યાખ્યાનના અંતે ત્રણ યુગ, સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગના જે સીમાસ્તંભરૂપ સર્જન અને સર્જકોની વાત પછી અધ્યાપક મિત્રોએ એવી કઈ બાબતને કેન્દ્ર સ્થાને રાખવી જોઈએ જેના આધારે એ આ યુગની એક નવી ચેતનાને પ્રગટાવી શકે? ખાસ કરીને તો સર પ્રકૃતિ જીવનની જે સંવાદિતા છે એ સંવાદિતા છે એને અચળ રાખવાની. આહા, સંવાદિતા અચળ રહેશે તો જ્યાં છીએ ત્યાંથી સાથે ચાલવાની, જીવવાની અને આગળ વધવાની એક તક મળશે. કદાચ એટલે જ અપૌરુષેય વેદમાં કહેવાયું, સંગ છદ્વમ સંવદધ્વમ સંઘો મનાસી જાનતા. ધન્યવાદ.